ભગવાન જગન્નાથજીની એકસો પિસ્તાલીસમી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષે રથયાત્રા પહેલાં રથનું પૂજન કર્યા બાદ તેનું સમારકામ શરૂ કરવામાં આવતું હોય છે દર વર્ષે નાનું મોટું સમારકામ કરવામાં પણ આવતું હોય છે પરંતુ આ વર્ષે આ રથમાં ભગવાન છેલ્લી વાર નગરચર્યાએ નીકળવાના છે આવતા વર્ષે નવા રથ લાવવામાં આવશે ત્યારે રથયાત્રામાં બહેન સુભદ્રાજીના રથમાં નવા બે પેડા લગાવવામાં આવ્યા છે બાકીના ત્રણે રથમાં નાનું મોટું સમારકામ કરવામાં આવી રહ્યું છે ખલાસી કૌશલ ખલાસે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રથયાત્રામાં સુભદ્રાજીના રથના બે પેડા બદલવામાં આવશે નવા બે પેડા લાવીને નાખવામાં આવ્યા છે ગત વર્ષે કોરોનાના કારણે એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી બીજા વર્ષે ઓછા લોકોની હાજરીમાં રથ નીકળ્યા હતા વધારે વજન ન હતું અને ખાલી રથ જોડાયા હતા ગત વર્ષે રથયાત્રામાં રથ ધ્રુજારી મારતા હતા જેથી તેમાં થોડુંક સમારકામની જરૂર હોવાથી ઉપર ભગવાન જ મૂકવામાં આવે છે તેના ત્રણેય પિલર વચ્ચે પટ્ટી મારવામાં આવી છે જેના કારણે રથ ધ્રુજારી મારશે નહીં દરેક રથમાં છ જેટલા પૈડા હોય છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રાના પેડાનું સમારકામ તેમજ કલરકામ શરૂ થઈ ગયું છે સુભદ્રાજીના રથના બંને પેડા બદલી નાખવામાં આવ્યા છે કારીગરો દ્વારા રથના પેડા બદલી અને ગ્રીસ લગાવવાની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે આવતા વર્ષે એકસો છેતાલીસની રથયાત્રામાં નવા રથ આવશે જેનું લાકડું પણ મંગાવી લેવામાં આવ્યું છે બોતેર વર્ષ જૂના આ રથને હવે જગન્નાથ મંદિરના ડેવલપમેન્ટમાં મ્યુઝિયમ બનશે તેમાં મૂકવામાં આવશે